દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બર્થડે પાર્ટીમાં કેક ખાતા 4 લોકોને થયું ફૂડ પોઈઝન. ખંભાળિયાને જનરલ હોસ્પિટલની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ પણ પહોંચી જનરલ હોસ્પિટલમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક બેકરીમાંથી 2 બર્થડે કેક મંગાવી હતી, જેમાં 2 પૈકી 1 કેકમાંથી 4 લોકોએ ખાધું હતું. જ્યારે ઝાડા ઉલટીની અસર થતાં તમામને ખંભાળિયા ખાતે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. બેકરીમાંથી કેક લઈ બર્થડે પાર્ટીમાં 4 લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં 2 મહિલાઓ સહિત 4 લોકોને ખંભાળિયા ખાતે સારવાર આપવામાં આવી હતી. મુકેશ મુકરિયા, ZS TV, દેવભૂમિ દ્વારકા. સિવિલ હોસ્પિટલથી મેસેજ આવ્યો કે અહીંયા ફૂડ પોઈઝનિંગના 1 ઘરના 4 દર્દીઓ દાખલ થયા છે, એટલે અહીંયા મુલાકાત લેતા જાણવા મળ્યો કે બર્થડે પાર્ટીમાં કેક લોકો ખાતા, એટલે 8-10 જણા હતા, એટલે કેક જે લઈને આવ્યા હતા કેકવાળાને અહીંયાથી, એ 2 કેક લઈને આવ્યા હતા. 2 કેક પૈકીમાં 1 કેકમાંથી જે 4 જણા ખાતા એમને ઉલટી, ઝાડા, ચક્કર અને ગૌરવમન જેવો થયો, એટલે તત્કાલિક અહીંયા આવ્યા, એટલે 7:30 વાગ્યાની આસપાસ એ લોકોને દાખલ કર્યા અને અત્યારે એ લોકોની મુલાકાત લેતા, એટલે હાલે એને લોકોને રાહત છે અને સવેર સુધી એ લોકોને આરામ થઈ જશે. અને આપણા માધ્યમથી હું એક આપણા ખંભાળિયા તાલુકા અને જિલ્લાને એક અપીલ કરવા માગું છું કે એવા જ્યારે બર્થડે હોય કે એવી જ્યારે કોઈક ખાદ્ય સામગ્રી લેવા જતા હોય તો દુકાનદાર પાસે એટલી ખાતરી કરી લે કે આ વસ્તુ ખાદ્ય સામગ્રી ક્યારે બનાવેલી છે, આ રાખી મૂકેલી નહીંથી ને 2-4 દિવસ જૂની, તો આવા ખાતરી કરે તો આવા રોગથી બચી શકે અને ફૂડ પોઈઝનિંગ જેવા રોગથી, ગંભીર રોગથી બચાવ થઈ શકે. અને સાથે સાથે હું તમારા ખાદ્ય સામગ્રી વેચતા કેક વગેરે અને મીઠાઈ ફરસાણવાળાને હું વિનંતી કરું કે ભાઈ તમે લોકો જાહેરમાં અને લોકો માટે એવી રાહત ખાદ્ય સામગ્રી તમારા પાસે હોય જે 2-4 દિવસ પહેલાં કે 8 પહેલાં બનાવીને રાખી હોય અને બગડી ગઈ હોય તો મહેરબાની કરીને એને નાશ કરી દે, કોઈ પણ ગ્રાહકને ના આપે, કેમ કે એની નાણકી ધંધાકીય રીતે બીજાને શારીરિક અને માનસિક અને